જૂનાગઢના માળિયા તાલુકાના ઇટાળી ગામમાં ખુદ ગૌશાળાના પ્રમુખે જ ગૌચરની જમીન પર કર્યો કબજો. ઇટાળી ગામમાં રહેતા વિક્રમભાઈ કાગડાએ નથુભાઈ સિસોદિયા સહિત ગામમાં ગૌચરની જમીન પર કરેલ કબજા ખાલી કરાવવા અનેક વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા અંતે મીડિયાનો સહારો લીધો, જેને લઈ આજરોજ સરપંચ દ્વારા ગૌચરમાં પેશકદમી કરનાર લોકોને કબજાની જગ્યા પર રાખેલ પથ્થર અથવા બીજી કોઈ ચીજવસ્તુઓ બે દિવસમાં હટાવી લેવા માટેની ટેલિફોનિક જાણ કરેલ અને ત્યારબાદ ઇટાળી ગામના સરપંચ તથા સભ્ય અને માલધારી લોકોએ ગૌચરની જમીન પર પેશકદમી કરેલ જગ્યાની મુલાકાત લીધી અને વહેલી તકે આ પેશકદમી દૂર કરવાની કામગીરી કરવાની તૈયારી બતાવી હતી. ત્યારે સરપંચ દ્વારા હાલ તો માપણી કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી વહેલી તકે ગૌચરની જમીન માલઢોર માટે ખુલ્લી કરાવી શકાય. ઇટાળી ગામમાં રહેતા જાગૃત નાગરિક વિક્રમભાઈ કાગડા દ્વારા તેમના ગામમાં ગૌચર પર પેશકદમી કરનાર નથુભાઈ સિસોદિયા અને અન્ય પેશકદમી કરનાર વિરુદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવેલ, પરંતુ નથુભાઈ દ્વારા યનકેન પ્રકારે જાહેર રસ્તાઓ બંધ કરી સાર્વજનિક રસ્તાઓ પર રાહદારી માટેનો માર્ગ બનાવી અને આસપાસમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરતા હોવાની વિક્રમભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પેશકદમી કરેલ જગ્યા પર ફાર્મ હાઉસ બનાવી ગૌચરની જમીન પચાવી પાડી હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. ત્યારે એ સિવાય પણ હજારો વીઘા ગૌચરની જમીન પર પેશકદમી કરી બગીચાઓ બંગલાઓ અને વાવણી કરી દેવામાં આવી હોય તેવા લોકોની પણ પેશકદમી વહેલી તકે દૂર થાય તેવી માંગ સરકારશ્રી પાસે કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે નથુભાઈએ જમીન પચાવી પાડી હોવાની કબૂલત પણ કરેલ છે, પરંતુ તેમની માંગ એવી છે કે જેટલા પણ લોકોએ જેટલા પણ તાલુકા જિલ્લામાં ગૌચર જમીન પચાવી પાડવામાં આવી હોય તે દરેક પેશકદમી દૂર કરવામાં આવે તો જ તે તેમની જમીન ખુલ્લી કરશે. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ ગૌચરની જમીન પચાવી પાડનાર પોતે જ ઇટાળી ગામમાં આવેલ ગૌશાળાનો પ્રમુખ છે. જે ગૌમાતાની જમીન પચાવી પાડતો હોય એ ગૌશાળામાં શું કરતો હશે અથવા તો ગૌમાતા માટે એમને શું લાગણી હશે એ વિચારવા જેવી વાત છે. રિપોર્ટ વિનોદ બી રૂજાતલા. વિક્રમભાઈ લુણવીરભાઈ કાગડા, ગામ ઇટાળી. અમારા ગામનું ઓછામાં ઓછું 1000 વીઘા ગૌચર વારેલું છે ને અમારે જૂનો રસ્તો એક હતો દોઢ હાકરનો એસટીનો, જે વડિયાથી બાબરા તરફ જતો રસ્તો નથુભાઈ રાજસીભાઈ દાના સિસોદિયા એને એ જમીનમાં દબાણ કરેલ છે ને અમે નામજોગ અરજી કરેલ છે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબથી લઈને મામલતદાર સાહેબ સુધી TDO સાહેબ, એમાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવેલી હજી સુધીમાં. તે પછી પાછી અરજી અમે હમણાં 15 તારીખે કરેલી કલેક્ટર સાહેબ DDO સાહેબ TDO સાહેબ સરપંચ મંત્રી ટોટલીને, પણ આની માથે કોઈ કામગીરી કરતા નથી ગૌચર માથે. અમારી એક જ માંગ છે કે આ ઝુંબેશ સરકારશ્રીએ ઉપાડ્યું છે તો એમાં અમારા ગામનું પણ ગૌચર ખુલ્લું કરવામાં આવે જેથી માલઢોર અમારા ગામના છરે. એમાં અમારે કોઈ પર્સનલ વાંધો નથી ને ત્યાં કોઈનો રસ્તો નથી. આખા ગામને આખા ગામે બધાના હવના ડેલા અમે થોડું ઘણું વારેલું હોય એમાં અમે થોડું ઘણું સાલી વર્ષથી અમારો કબજો છે એમાંથી એને રસ્તો કાઢવો. કાયદેસર રસ્તો અમારો નિશાળના ડેલા પાસેથી સીધો રોડ જાય બ્લોક વાળો, એમાં એને નથી હાલવું. એને અહીંથી ગારામાં મારા ડેલા પાસે ગારો કરવો ને હાલવું. અત્યારે એની અહીં 2 ટ્રેક્ટર ધૂળ નાખી દીધી મારા ડેલાની અંદર, આખા ગામનું પાણી મારા ડેલાની અંદર ભરી જાય ને બાજુમાં અમારે નિહાર છે તો નિહારે ન્યાય પાણી ભરાય. અમારી માંગ એક જ છે કે આ ગૌચર ને અમારા જે રસ્તા છે એ ખુલ્લા થાય ને ભાઈ, એ અમારી માંગ છે સરકારશ્રી પાસે. ગૌશાળાનો પ્રશ્ન તો અમારા ગામમાં છે, જાજા વર્ષોથી ચાલે છે. એમાં એવું છે કે જો જ્યાં સુધી માપણી સીટ ફળ તપાસ ન થાય ત્યાં સુધી તો અમે કેમ ગમે માણા ઉપર આક્ષેપ કરી હતી કે આ માણા એટલી પેશકદમી કરી ગયેલ છે. ગમે એને અમારે પેશકદમી કરી ગયેલ હોય એને અમારે એવો નિયમ છે 105 નંબરની નોટિસ દેવાનું આવે. અમે નોટિસ એમાં અમારે માપણી સીટ થર્ડ તપાસ થયા વિના અમારે એ માણસોને કેમ નોટિસ દેવી? આ માપણી માટેની માગણી કરી છે તો એમાં 375 રૂપિયા ભરવાનું કહે છે
તો એમાં એવું છે કે એની ત્યાં અમને કીધું હતું કે જો TDO સાહેબ પાસે તમે લખાણ લેતા આવો ને તો તમારે આ રકમ ભરવી ન પડે. તો અમે એના આધારે નોટિસના આધારે અમે TDO સાહેબને લખીને દીધી ગયેલ છે તલાટીને કે ભાઈ આ પેશકદમી કરી ગયેલ છે, પણ કિના અંડરમાં આવે, મામલેદારના અંડરમાં આવે કે આપણા અંડરમાં આવે એનું અમે તમને કંઈક લેખિત આપો તો એ પ્રમાણે અમે આગળ પગલાં લઈ એ તો અમારા અંડરમાં આવે. પણ બેન જો કિના તેટલું પેશકદમી કરી ગયેલ છે કે તેટલું એને પોતાની માલિકી છે એ જ્યાં સુધી માપણી સીટ ન થાય ત્યાં સુધી તો આપણે કેમ અંદાજ આવે. અમે જે TDO સાહેબને નોટિસ અમે લખીને દીધી કે આ સાત નંબર ગૌશરણનું બધું કટાવતા એવું અમને જાણવા મળે કે આ જમીન મામલેદાર હસ્તક કે એવું આવે એમાં શ્રી કંઈક શ્રી સરકાર ગૌશરણ એવું કંઈક લખી ગયેલ છે, એમાં મામલેદારને હસ્તક આવે તે એનો જવાબ અમે જે આ વિક્રમભાઈની નોટિસ અમને મળી તે પછી અમે સીધા સીધો એનો જવાબ TDO સાહેબને અમે દીધો. તો TDO સાહેબનો પાછો કોઈ અમને જવાબ મળ્યો નથી. મારું નામ સિસોદિયા નથુભાઈ રાજજીભાઈ, ઇટાળી તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ. મારા વિરુદ્ધમાં જે કંઈ અમારા ગામના ઉમેદવાર વિક્રમ કાગડાએ જે કંઈ અરજી કરી એ અરજી અમારો પર્સનલ વાંધો હતો બીજો, એ બીજા વાંધાને હિસાબે મારી કલેક્ટરની મંજૂરી લઈ અને મેં જે કંઈ પાઇપલાઇન નાખી એને માથે એને ગોડાઉન કરવું હતું અને એ ગોડાઉનની મેં ના પાડી એટલે એની વિરોધમાં મારે પેશકદમીની એવી ખોટી અમારી ઉપર અરજી કર્યું અને એ અરજીઓને હિસાબે એ બધા લોકોને હેરાન કરે અને આજે ગામોગામ ગૌશરણને હેઠળ જમીન જે લોકોની આવી એ લોકોએ થોડું થોડું બધાએ કર્યું. આખા તાલુકાની વાત કરું, જિલ્લાની વાત કરું, એ કોઈ એવો નથી કે અન્ય નથી કર્યું, કેમ કે જો એ ન કરે તો બીજો આવીને એના રસ્તા બંધ કરી દે એટલે એને ન કરવું પડે તો છતાં એને કરવું પડે એટલે જેથી કરીને જે કંઈ જૂના રસ્તા છે એ કોઈને કંઈ અડચણરૂપ નથી. આ ભાઈને તો પર્સનલ વાંધો બીજો છે અને બતાવે બીજો અને ગામમાં આખા ગામે જે હેઠે પારે કંઈ કર્યું હોય એ લોકો ન કરે તેના રસ્તાએ બંધ થઈ જાય એટલે એને કરવું પડે, છતાં સરકારશ્રીઓના નિયમ મુજબ સરકારશ્રીઓને એમ થાય કે મારે આ બધું ગૌશરણનું કરવાનું છે તો એમાં અમારો કોઈ ઇનકાર ન હોય, કેમ કે લાગટ જિલ્લો છે, તાલુકો છે, માળિયા તાલુકેથી લાગટ લેતા આવે તો એમાં અમારું ગામ કે ઇનકાર ન કરે. પણ પર્સનલ કોઈ બીજો વાંધો હોય ને બીજા વાંધાના હિસાબે એ લોકો એમ કહે કે આનું પર્સનલ આ લોકોએ જ કંઈ કર્યું તો એનું ખોટું પડે, કેમ કે આખા તાલુકાએ કર્યું અને આખા ગામે કર્યું, સરપંચ દ્વારા કંઈ આપવામાં હજી નથી આવ્યું. એનું કારણ છે કે આ બધું ખોટું છે અને સરપંચ પણ કહે કે ભાઈ તમારો પર્સનલ જે કંઈ મેટર છે એનું સમાધાન કરો. સમાધાન એટલે બેન એને કઈ રીતે સમાધાન, આ લોકો પાછા વરે એમ જ નથી, આ લોકોએ જે કંઈ એક ધારી બસ એને એ જ ખટાર તાલુકાએ વહેરું, બેન તાલુકાએ આખે વહેરું. સરકારશ્રીના નિયમ મુજબ જો એને ધારાધોરણ મુજબ એની સત્તા હોય સરકારની તો લાગટ તાલુકેથી ઉપાડતા આવે, લાગટ તો અમને કંઈ ઇનકાર નથી, માળિયા તાલુકેથી લાગટ લેતા આવે, લાગટ ગામડા છે અને જે નિયમ મુજબ એક જ સાથે બધા થવું જોઈએ, એમાં નાના માણસો આવશે, મોટા માણસો આવશે, કોઈને હેઠે વિઘો છે, અડધો વિઘો છે, કોઈએ દબાવ્યું હોય તો એ ન દબાવે તો એનો રસ્તો બીજા બંધ કરી દે. એ અમારી ખુદની મારી માલિકી છે અને એમાં પછાતે જે કંઈ થોડા જતું છે એ થોડુંક વડિયાનું આવે, વિઘો દોઢ વિઘો અને વિઘો વિઘો એક દોઢ વિઘો છે એ ઇટાળીનો આવે, એમ બે ગામનું છે. તો એ ન કરીએ તો અહીંયા માટી કામ કરીને ખોદકામ કરીને માટી લઈ જતા હતા જેથી કરીને અમારે કબજો કરવો પડ્યો હોય અને સરકારશ્રીના નિયમ મુજબ જો એને છૂટું કરવું હોય તો તાલુકેથી લાગટ કરતા આવે તો અમને કંઈ વાંધો નથી, પણ બધાએ એક લાકડીએ રહેવા જોઈએ, આખું ગામ, આખો તાલુકો. અને આ લોકો પર્સનલ જો કોઈ વિરુદ્ધમાં એમાં અમારા અરજી કરતા હોય કે અમે આમ છીએ ને પર્સનલ ખરેખર હકીકત તકલીફ છે, અમારી પાઇપલાઇનની માથે ગોડાઉન કરવું અને અમારી કલેક્ટરની મંજૂરી લઈને અમે નાખેલ છે પાઇપલાઇન અને એ ગોડાઉનની ના પડે એટલે એ રોજ બેડી ખટા રાખે ને બેડી તાલુકે તાલુકા અધિકારીઓને કંઈ હક નથી લેવા દેતા.